ભાજપ મહિલા મોરચા દ્વારા પીએમ મોદીને રાખડી મોકલવામાં આવશે. ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. 25,000 જેટલી રાખડીઓ દિલ્હી મોકલવામાં આવશે. રાખડીઓ સાથે પત્ર પણ મોકલવામાં આવશે. પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલ કામોનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 1,000 જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે. માર્કંડેય મા ભાગા સપ્તકલ્પાંત જીવના આયુહુ આરોગ્ય ઐશ્વર્યમ દેહિ મેનર પુંગવ જેવા આશીર્વચન સુભાશિષ પણ આદરણીય નરેન્દ્રભાઈને મોકલી રહ્યા છીએ. નરેન્દ્રભાઈને રાખડીઓ દિલ્હી ખાતે મોકલીને 19 તારીખનું જે પર્વ છે એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને બેનો પ્રત્યક્ષ રાખડી બાંધીને ઉજવવાની છે. અને આવી રીતે આજે 25,000 જેટલી રાખડીઓ નરેન્દ્રભાઈને મોકલી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા થકી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાન ચાલી રહ્યું છે. અને ત્યારે સાબરકાંઠા જિલ્લામાં જીવદયા માટે ચાલતી ઈડર પાંજરાપોળ દ્વારા એક પેડ માં કે નામ પર્યાવરણ સંવર્ધન હેતુ કુપોષિત બાળકો માટે 10,000થી વધુ સરગવાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. ઈડરની પાંજરાપોળ સંસ્થા 888 એકર જમીન ઉપર પથરાયેલી છે. વર્ષો અગાઉ રાજા રજવાડાઓએ અબોલ જીવોની સેવા ચાકરી માટે દાનમાં જમીન આપી હતી. આ જમીનમાં છોડનું વાવેતર કરી એક પેડ નહીં પરંતુ 10,000 છોડનું વાવેતર કરી અનોખો સંદેશો આપવામાં આવ્યો છે. સરગવાના છોડના પાનનો રસ કુપોષિત બાળકોને પીવડાવવામાં આવશે, જેમાંથી કુપોષિત બાળકોને પોષક તત્વો મળી રહેશે અને બાળકો તંદુરસ્ત બનશે. છોડનું વાવેતર કરી માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા નામ અપાયું છે, જેનાથી પ્રેરાઈને 9 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે. ત્યારે 10,000 રૂપિયાનું વાવેતર કર્યું છે અને એનું નામ આપ્યું છે હીરાબા વાટિકા. આ રીતે અમે રોપા ઉછેર કરેલો છે સરગવાનો અને એક પેડ માં કે નામ આ રીતના કરીને એનું નામ આપેલું છે. 10,000 રોપાઓનું વાવેતર કર્યું અને અમે આનું પાવડર અને આની સિંગો એ કુપોષિત બાળકોને પહોંચાડીશું અને સરકારના અમે એ રીતે મદદરૂપ થઈશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્લોગન આપ્યું હતું કે એક પેડ માં કે નામ, એટલે તમામ લોકો એક પેડ માના નામે વાવે. પરંતુ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યમાં તે પ્રકારે અહીંયા ઈડરની જે પાંજરાપોર છે, પાંજરાપોર ખાતે એક પેડ નહીં પરંતુ 10,000 પેડનું વાવેતર કરવામાં આવે છે. એ પણ સરગવાના, ખાસ કરીને જે કુપોષિત બાળકો છે તેમને સુપોષિત કરવા માટેનું પણ જે ઈડર પાંજરાપોરના પ્રમુખ દ્વારા એક સારું એવું કાર્ય કરવામાં આવ્યું છે. 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આવતીકાલે મુખ્યપ્રધાન અહીંયા મુલાકાત લેવા આવવાના છે અને આ જે ખાસ કરીને જે પ્રમુખે લેટર લખીને એમને જાણ કરી હતી ત્યારબાદ મુખ્યપ્રધાન અહીંયા આની મુલાકાત લેવા આવવાના છે અને જે પેડ જે વૃક્ષો વાવેલા છે વૃક્ષોનું નિરીક્ષણ પણ કરશે. એટલે હજુ પણ આનાથી પણ વધુ વૃક્ષો 10,000થી પણ વધુ વૃક્ષો બીજા 10,000 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. એટલે ખાસ કરીને જે કુપોષિત બાળકો છે તેમના આ સરગવાની સિંગો અથવા એમના પાન એમનાથી જે આરોગ્યપ્રદ કહેવાય છે અને આનાથી ઔષધીય વૃક્ષ પણ ગણવામાં આવે છે, જેથી ખેડૂતોને અને જે લોકોને પણ આનાથી ફાયદો થાય અને આનો પાવડર બનાવીને પણ વેચાણ કરવામાં આવે તો જે કુપોષિત બાળકો છે તેમને પણ ફાયદો થઈ શકે તે માટેનો આ એક સારું એવું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. ઈશાન વર્મા, News18 ગુજરાતી, સાબરકાંઠા. ભારત તરફથી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર એવી રેસલર વિનેશ ફોગાટને નિયમ મુજબ ગેરલાયક ઠેરવાઈ હતી. તેના પગલે બોટાદ શહેરની સાંદિપની વિદ્યાનિકેતનના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોએ અનોખી રીતે સમર્થન કર્યું છે. આઈ પ્રાઉડ ઓફ યુ વિનેશ ફોગાટ, આઈ સપોર્ટ વિનેશ ફોગાટ જેવા બેનરો લખી સમર્થન જાહેર કર્યું હતું. વિદ્યાર્થીઓએ ફ્લેક્સ બેનરની સાથે સપોર્ટ કર્યું છે, તેમજ પોસ્ટકાર્ડ લખી સમર્થન કર્યું છે. શાળા દ્વારા ગોલ્ડ મેડલ તૈયાર કરવામાં આવ્યો છે, જે પત્રો અને મેડલ સાથે મોકલી અપાશે. વિનેશ ફોગાટને અનોખી રીતે પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનેશ ફોગાટ છે 50 કિલો અને 100 વજનને માથે ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવી છે. તેણે ખૂબ જ મહેનત કરી પણ તે ગોલ્ડ મેડલથી થોડીક જ આગળ રહી ગઈ છે. એને ભલે ગોલ્ડ મેડલ ના જીતી પણ દેશના દરેક લોકોના દિલ જીતી લીધા છે. અમારે સ્કૂલ તરફથી દરેક વિદ્યાર્થીઓએ પત્ર લખીને એને મોકલવાનો છે અને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો છે. વિનેશ ફોગાટ જે 50 કિલો અને માથે 100 ગ્રામ માટે ડિસ્ક્વોલિફાઈડ કરી દેવામાં આવી છે, તેથી તેને આખી રાત દિવસ મહેનત કરી હોય તેને 100 ગ્રામ માત્ર વજન માટે તેને ડિસ્ક્વોલિફાઈડ કરી દેવામાં આવે છે. તે ભલે ગોલ્ડ મેડલથી થોડીક રહી ગઈ અને ગોલ્ડ મેડલ ન જીતી શકી પણ દેશ માટે તો તે ગોલ્ડ મેડલ લઈ આવી. તમારી જીત સે જ્યાદા અમારી હાર કે ચર્ચે હૈ, એમ સમગ્ર દેશમાં અત્યારે ચર્ચાનું વાતાવરણ છે. ત્યારે સમગ્ર દેશ એના સમર્થનમાં આવી રહ્યો છે. ત્યારે અમે સાંદિપની વિદ્યાલયના બાળકો, શિક્ષકો અને સંચાલકો દ્વારા
એક અહીંયાથી ગોલ્ડ મેડલ અમે જે એક છે એને મોકલવાના છીએ અને દરેક વિદ્યાર્થીઓ ટપાલ લખશે કે સપોર્ટ વિનેશ ફોગાટ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. I just love zero. Game game. અત્યાર સુધી તમે નાળો ખોલો અને ગંદુ પાણી નીકળે આ વાત તો અનેક વખત સાંભળી હશે, પરંતુ શું નાળો ખોલો અને દારૂનો આથો નીકળે એ વાત ક્યારેય સાંભળી છે ખરી? કદાચ તમે કહેશો કે ના, જોકે રાજકોટમાં આવું થાય છે. રાજકોટના વોર્ડ નંબર 15માં ખોડિયારનગર વિસ્તારના લોકોના ઘરમાં નળ ખોલો તો દારૂ નીકળે છે. રાજકોટ પોલીસની દારૂના અડ્ડા ઉપર રેડના નાટકનો પર્દાફાશ ખુદ જનતાએ કર્યો છે. મહાનગરપાલિકાના જ એક કાર્યક્રમમાં ગંભીર આક્ષેપ થયા. શહેરના વોર્ડ નંબર 15ના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે જાહેરમાં કહ્યું કે તેમના વિસ્તારમાં એટલી કથળેલી પરિસ્થિતિ છે કે બાથરૂમમાં જાઓ અને નળ ખોલો તો પાણીના બદલે દારૂનો આથો નીકળે છે. મેયર નયનાબેન પીઢિયાળના લોક દરબારમાં સ્થાનિક નાગરિકના દાવાથી ખળભળાટ મચી ગયો. નળ ખોલતા પાણીના બદલે દારૂબંધીવાળા ગુજરાતના જો દારૂનો આથો નીકળતો હોય તો ન માત્ર પોલીસ પરંતુ આ બધા માટે શરમજનક છે. નાગરિકના દાવા પ્રમાણે વિસ્તારમાં દારૂનો વેપલો બેરોટુક ચાલે છે. વિપક્ષનો આરોપ છે કે પોલીસ નામ પૂરતા દરોડા પાડે છે, પરંતુ બુટલેગર ઉપર સુધીના હપ્તા પહોંચતા હોવાથી કોઈ વાળ પણ વાંકા કરી શકતું નથી. પોલીસ દરોડા પાડીને જાય કે તરત જ ફરી દારૂ વેચવા લાગે છે. તાજેતરમાં જ સ્ટ્રીટ મોનિટરિંગ સેલે 1500 લીટર દારૂ ઝડપ્યો. આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો, જેણે સ્થાનિક પોલીસની કામગીરી અને દાનત સામે સવાલ ઉભા કર્યા છે. ફરી મેઘરાજા ગુજરાતને ગમરોડશે. 17-24 ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા. અમદાવાદમાં વગર વરસાદે ડૂબ્યા ખેતરો. ફતેવાડી કેનાલમાંથી પાણી છોડાતા ખેતરો પાણીમાં ગરકાવ થયા. બાવડાના ચિયાળા, ઝેકડા, રૂપાલ અને સિંધરેજના ખેતરોમાં ચારેકોર પાણીનું જ સામ્રાજ્ય ફેલાતા ડાંગરનો પાક ડૂબ્યો. ખેડૂતોને ભારે નુકસાન. બિહારના સાસારામમાં માંજરકુંડના ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો. વન વિભાગની અપીલ છતાં પાણીમાં ધસમસતા પ્રવાહમાં નહાવા પડ્યા સહેલાણીઓ. લોકોએ પથ્થર પર ચડી બચવાનો કર્યો પ્રયાસ. રાજસ્થાનના જોધપુરમાં મેઘરાજાના કહેર વચ્ચે પોલીસકર્મીનો અનોખો જુગાડ. પોલીસકર્મી વરસાદી પાણીમાંથી હવા ભરેલી ટ્યુબ પર બેસી પોલીસ સ્ટેશન પહોંચ્યો. વિડીયો ફ્લોદી જિલ્લાનો હોવાનું ખુલ્યું. બિહારના લખીસરાયમાં જળબંબાકાર વરસાદી પાણીથી રોડ બન્યો નદી. વરસાદી પાણીમાં ફસાઈ એમ્બ્યુલન્સ. વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર. વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખોલી પોલ. છત્તીસગઢના કાંકેરમાં ભારે વરસાદથી નદીઓ બની તોફાની. 35 ગામો ટાપુઓમાં ફેરવાયા. ગ્રામજનો જીવના જોખમે હોડીથી રસ્તો પાર કરવા મજબૂર. ગ્રામીણોને પુલ બનાવવાની માંગ. રાજસ્થાનના ધોલપુરમાં મુશળધાર વરસાદ. શહેરના રસ્તાઓ બન્યા નદી. નીચાણવાળા વિસ્તારોમાં દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. કોર્ટ પરિસર સહિત મંદિર પાણીમાં ગરકાવ. હિમાચલ પ્રદેશના શિમલાના સમેજ ગામે વાદળ ફાટ્યા બાદ જનજીવન પૂર્વવત કરવાના પ્રયાસો. પ્રશાસને ચાલુ કર્યું પુનઃસ્થાપનનું કાર્ય. વાદળ ફાટ્યા બાદ સર્જાઈ હતી તારાજી. ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે ટિહરીની ભિલંગના નદી બની તોફાની. નવા નીરની આવક થતાં ભિલંગના નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તોફાની સ્વરૂપને લઈને કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા. હિમાચલ પ્રદેશના લાહુલ સ્પીતિમાં પૂરે મચાવી તબાહી. સફરજના બગીચા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ